નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવથી લઈને બાર માટે પ્રથમ કસોટીનું આયોજન કરેલ છે બોર્ડ દ્વારા મિત્રો નવા પરિપત્ર આવે છે અને તેની અંદર જણાવ્યું છે કે ધોરણ નવથી લઈને બાર સુધી પ્રથમ એકમ કસોટી આપવાની રહેશે અને તે ફરજિયાત શાળામાં જ આપવી પડશે તો શું અભ્યાસક્રમ છે કેટલા વિષય રહેશે કયા પાઠ રહેશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દઈશ તે પહેલાં જે ચેનલમાં નવા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલ બટન પર પ્રેસ કરી લેશો અને સૌથી સોલ્યુશન મેળવવા માંગતા હો તો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે તો વિદ્યાર્થી મિત્રો નવ નવ બે હજાર એકવીસના રોજ પરિપત્ર આવેલ છે તેનો મુખ્ય વિષય છે કે પ્રથમ કસોટી બે હજાર એકવીસને જે લેવાની છે તે બાબતે તો તેની અંદર જણાવવામાં આવે છે કે જય ભારત સાથે જણાવવાનું કે જે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ નવથી બારના વિદ્યાર્થી માટે દર માસના અંતમાં જે એકમ કસોટીનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આની અંદર છે તે કયા કયા પાઠ રહેશે તેની સંપૂર્ણ માહિતી આપ ની અંદર દર્શાવવાની છે તો કે જુલાઈ માસ સુધીનો અભ્યાસક્રમ તમારા માટે રહેશે જે પ્રથમ એકમ માસ એકમ કસોટી છે જે જુલાઈ માસ સુધીની રહેશે જેના વિષય અને અભ્યાસક્રમની જે માહિતી છે તે આપણે નીચે જોઈશું તો શું છે સંપૂર્ણ માહિતી તો જોઈ લઈએ અને વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટીના જે પણ પેપર આવશે તે તમારા સુધી અમે પહોંચાડી દઈશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો શું છે કે જે ધોરણ નવની પ્રથમ એકમ કસોટી છે તેનો અભ્યાસક્રમ પ્રથમ છે પ્રથમ ગુજરાતી ભાષા અને તેની બાદ છે ગણિત તો પ્રથમ ગુજરાતી ભાષાની અંદર તમારે જો પ્રથમ આવતી હોય તો પહેલો છે સાંજ સમય સાંભળ્યું ચોરીને પ્રાયશ્ચિત વ્યાકરણ સંજ્ઞા લેખક અને વિચાર વિસ્તાર તેની અંદર પૂછાશે જે જૂનની અંદર અને ગણિત છે તો સંખ્યાબદ્ધિ અને યુક્લની ભૂમિતિનો પરિચય ત્યારબાદ જુલાઈમાંથી પ્રકરણ કયા છે ગુજરાતીની અંદર સાંજમે ના પછી સાંભળ્યો બોલિયા ગોપાળ બાપા ગુર્જરીના ગૃહકુંજે વ્યાકરણ વિશેષણ સર્વનામ લેખક પદ્યાર્થ ગ્રહણ અને નિબંધ જ્યારે ગણિતની અંદર છે બીજો પાઠ અને પંદરમો પાઠ બહુ પદ્યોને સંભાવના તેવી જ રીતે ધોરણ દસની અંદર ધોરણ દસની અંદર જે છે તે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન છે તો સામાજિક વિજ્ઞાનની અંદર જુલાઈ છે તો તેની અંદર ભારતનો વારસો કુદરતી સંસાધનો અને આર્થિક વિકાસ જ્યારે પર્યા સોરી વિજ્ઞાનની અંદર આપણું પર્યાવરણ અને રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એકમ રહેશે જુલાઈ જૂનમાંથી જ્યારે જુલાઈમાંથી સામાજિકની અંદર ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત હસ્તને લિખિત કલા ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યો વન્ય અને વન્યજીવ સંસાધન આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ જ્યારે જે વિજ્ઞાન છે તેની અંદર જૈવિક ક્રિયાઓ પ્રકાશ પરાવર્તન અને વક્રીપવન એકમ રહેશે હવે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ સાયન્સની વાત કરીએ વિજ્ઞાન પ્રવાહની અંદર રસાયણ વિજ્ઞાન આવે છે તો તેની અંદર પહેલો પ્રકરણ અને બીજો પ્રકરણ જ્યારે ધોરણ અગિયારની અંદર ભૌતિક વિજ્ઞાનની અંદર બીજોને પહેલો બીજું ને ત્રીજું પ્રકરણ રસાયણ વિજ્ઞાનની અંદર જે જીરો બાવન છે તેની અંદર જોઈએ તો દ્રાવણો અને ભૌતિક વિજ્ઞાનની અંદર વિદ્યુત ભાર અને ક્ષેત્રો સ્થિતિ વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટ તો હવે જોઈએ આર્ટ્સ અને કોમર્સની અંદર તો વિદ્યાર્થી મિત્રો જે આર્ટ્સ અને કોમર્સની અંદર આપણે જોઈએ તો ઇંગ્લિશ છે એફએલ ઝીરો ઝીરો છ જેનો કોડ છે તો તેની અંદર શું રહેશે તો કે ચેપ્ટર એક બે અને પોએમ છે તે પણ પહેલી રહેશે ગ્રામરની અંદર જે રહેશે ફિકેશન ઓફ એરર્સ અને જે કમ્પોઝિશન છે તે તેની અંદર ઇમેલ રાઇટિંગ ફોર્મ્યુલા પૂછાઈ શકે છે જ્યારે ઇંગ્લિશ ઝીરો તેર કોડ છે અને એસએલ છે તેની અંદર યુનિટ એક આવશે ત્યારબાદ યુનિટ બે યુનિટ એકની અંદર રીડ વન અને રીડ ટુ અને યુનિટ ટુની અંદર રીડ વન જ આવશે સમાજશાસ્ત્ર એકસો ઓગણચાળીસ કોડ છે સમાજશાસ્ત્રની અંદર પહેલો પ્રકરણ અને બીજું પ્રકરણ મનોવિજ્ઞાન એકસો એકતાલીસ કોડ પ્રકરણ પહેલો અને બીજું નામાના મૂળ તત્વો પ્રકરણ પહેલોને બીજું આવશે સામાન્ય પ્રવાહની અંદર જે એકમ કસોટી લેવા છે તેની અંદર આગળ જોઈએ તો કે કયો વિષય કોડ છે ઇંગ્લિશ જીરો જીરો છ એલ ચેપ્ટર વન ટુ અને પોએમ આવશે તો વિદ્યાર્થી મિત્રો શું ફરક છે તો કે પહેલો ધોરણ અગિયારનો તો આ ધોરણ બારનો છે તો ધોરણ બારની અંદર ઇંગ્લિશની અંદર એફ એલ તેર કોડ છે યુનિટ વન રીડ વન ટુ બંને યુનિટ ટુની અંદર રીડ વન ટુ અને એસઆર આર એક અને એસઆર એક જે બંનેની અંદર આવશે સમયશાસ્ત્ર છે પ્રકરણ એક અને બે મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ એક અને બે નાવાના મૂળ તત્વો પ્રકરણ એક અને બે ત્રણ અને ચાર આવી રીતે આવશે અને હજુ કોઈ જો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકોને શૈક્ષણિકને લગતી દરેક ટુ ઝેડ અપડેટ અમારી ચેનલ પર ઉપલબ્ધ રહેશે